स्वागत छे આપનું હું છું સમીર આપણું ગુજરાતમાં સૌથી પહેલા વાત કરીશું હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર જે ફૂટ્યું તેમાં રાજકારણ હવે તેજ થઈ ગયું છે આમ આદમી પાર્ટીના કાર્યકરો અસીતે બોરાના રાજીનામાની માંગ સાથે ભાજપના કાર્યાલય પહોંચ્યા જો કે અહીં પોલીસની સાથે તેમનું ઘર્ષણ થયું અને મામલો ગરમાઈ ગયો આ દ્રશ્ય છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમના જ્યાં પેપર લીક કાન મામલે ધીંગાણું સર્જાયું મૂળ મુદ્દો બાજુ પર રહી ગયો અને અંધાધૂંધી સર્જાઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ સાથે કમલમ પહોંચ્યા હતા જ્યાં તેઓ સરળતાથી ગેટની અંદર પણ પ્રવેશી ગયા અને મુખ્ય ઇમારતોનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા થોડી વાર સુધી વિરોધ ચાલ્યો ત્યારબાદ ભાજપના નેતાઓ હરકતમાં આવ્યા અને પોલીસ પણ સક્રિય થઈ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખસેડવાનું શરૂ કર્યું જો કે કાર્યકરો વિરોધ કરવા મક્કમ હતા એટલે પોલીસે લાઠીચાર્જ અને ટીંગાટોળીનો સહારો લીધો પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરો ઇજાગ્રસ્ત પણ થયા આ દરમિયાન ગાંધીનગર પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે જ હતા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત 100 જેટલા કાર્યકરોની અટકાયત કરીને ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરીએ લઈ જવાયા આપના કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર લાકડીઓ વડે હુમલો કર્યો મહિલા કાર્યકરોને પણ નિશાન બનાવવામાં આવી ત્યાંથી 50-100 ભાજપના માણસો દંડા અને લાકડીઓને જે હાથમાં આવ્યું લઈને આવીને અમારા કાર્યકર્તાઓ પર બે રેમેથી તૂટી પડ્યા બેન અને કોઈ ઢોરનો પણ ના માર એવી રીતે અમારા કાર્યકર્તાઓ માર્યા છે હું તો રિયલમાં બચી ગયો છું કે બેન હું જો થોડા મેં મારે થોડું બેભાન જેવો થઈ ગયો એટલે મને છોડીને બીજા લોકોને મારવા માંડે કોઈ અમારી વાત પણ સાંભળી નહીં અને લેડીઝ છે એવું કોઈ એ લોકોએ કશું જોયું જ નથી અને લાકડીઓ પણ મારી લાતો પણ મારી છે અને અમે લોકો ચાલતા ચાલતા પાછા વળી ગયા ને તો મને તો છૂટી ઈંટ પણ ફેંકી છે મારી ઉપર તો મને પાછળ પગમાં ઈંટ પણ વાગી છે તો આ તરફ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે આપના નેતા યશુદાન ગઢવી પર નશાની હાલતમાં છેડતી કરવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપી જેના આધારે પોલીસ સિવિલમાં યશુદાનનો ટેસ્ટ કરાવશે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ વખતે ક્રાઉડની વચ્ચે હતા પછી જ્યારે ક્રાઉડ વિખરાયું ત્યારે એ લોકો જ્યારે આવ્યા એમણે અમારી જોડે મિસબિહેવ કરેલું છે એ દારૂ પીધેલી હાલતમાં હતા એ આખું મેં મારી ફરિયાદમાં લખાયું છે અને જે પોલીસ છે તથ્યો સાથે તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના વિરોધને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે તેમણે કહ્યું કે સરકારે પેપર લીક કાર્ડમાં કરેલી ઝડપી કાર્યવાહીને વિરોધીઓ જોઈ શકતા નથી 88,000 પરિવારને ન્યાય મળતા જોતા આ લોકો સહન નથી કરી શકતા શું આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે તમને એવું લાગે છે આ માત્ર ને માત્ર એમની રાજનીતિના રોટલા શેકવા માટેના ધંધા કરી રહ્યા છે હવે જોવું એ રહેશે કે પેપર લીકનો મુદ્દો આગળ જતા કેવો વળાંક લે છે કે પછી મુદ્દો જ બદલાઈ જાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી તો કમલમમાં પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જ્યાં દંડાપાળી થઈ ઘર્ષણ સર્જાયું હતું ભાજપના કાર્યકર્તાઓ સાથે પરંતુ પેપર લીક મામલે હવે કોંગ્રેસે પણ મેદાનમાં આવ્યું છે ઠેર ઠેર વિરોધ કરીને કોંગ્રેસ સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ જ્યાં હવે આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ વિરોધ માટે મેદાનમાં આવ્યું છે કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યમાં ઘણી જગ્યાએ પોસ્ટર અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ કરાઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા તો બેરોજગાર યુવાનોને ન્યાય આપવાની માંગ કરાઈ કોંગ્રેસે પેપર લીકના વિરોધમાં વિધાનસભામાં મુખ્યમંત્રીને મળવાનું અમદાવાદમાં રેલી યોજીને કલેક્ટરને આવેદન આપવાનું અને મોક વિધાનસભા યોજવાનું પણ આયોજન કર્યું છે 22મી તારીખે પ્રદેશ સમિતિથી અમદાવાદ કલેક્ટર ઓફિસ સુધીની અમારી બાઇક રેલી છે 21મી તારીખે અમારા ધારાસભ્યો અને અમારા આગેવાનો અમારા વિપક્ષના નેતાની કેબિનમાં મળશે ત્યાંથી અમે મુખ્યમંત્રીનો મળવાનો સમય માગી રહ્યા છીએ મુખ્યમંત્રી શ્રી આખા ગુજરાતના બેરોજગાર યુવાનોની માફી માગે હાઈકોર્ટના જજ દ્વારા આની તપાસ કરવામાં આવે
જે દિવસે પરીક્ષા રદ કરવાની તારીખ આપે એ દિવસે પરીક્ષાની નવી જાહેરાત આપે આ મુદ્દાઓને લઈને 23 કે 24 તારીખે મોક વિધાનસભા અમદાવાદ કે ગાંધીનગરમાં કરી રહ્યા છીએ સુરત રાજકોટ ને બરોડામાં પણ આંતરે દિવસે મોક વિધાનસભા થશે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આક્ષેપ કર્યો છે કે પેપર લીક કાંડમાં નાની માછલીઓને જ પકડવામાં આવી છે મોટી માછલીઓ હજુ પકડની બહાર છે ये छोटी मछलियों पे कार्रवाई कर रहे हो आप और जो असली जिम्मेदार लोग हैं उनको आप इनाम दे रहे हैं पहला इस्तीफा अगर इस पेपर लीक प्रकरण में होना चाहिए था तो ये चेयरमैन का होना चाहिए था जीएसएसबी का अब ये उसको तो बचा रहे हैं 2022 ની ચૂંટણીમાં પેપર લીકના મુદ્દાને ઉઠાવવાની કોંગ્રેસ અગાઉથી જાહેરાત કરી ચૂકી છે જો કે વિપક્ષ તરીકે સમયસર આ મુદ્દો ઉઠાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી હેડક્લાર્ક પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓના નામ ખુલી ચૂક્યા છે 11ની ધરપકડ થઈ છે પ્રિન્ટિંગ પ્રેસ સુધીની કડી તો ખુલી ગઈ પરંતુ શું તેની આગળ પણ કોઈ મોટું માથું છે એ મુદ્દે હજુ તપાસ ચાલી રહી છે ઇઠ્યાસી હજાર યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર આરોપીઓમાં 14 બેનકાબ થઈ ચૂક્યા છે સાણંદી સૂર્યા ઓફસેટ નામની પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર આચાર્યએ 9 લાખમાં પેપર વેચ્યું હોવાનો આરોપ છે સૂર્યા ઓફસેટની પ્રિન્ટિંગ પ્રેસ સાણંદમાં છે જોકે તેની ઓફિસ અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં આવેલી છે જોકે કિશોર આચાર્યના પરિવારજનોનો આરોપ છે કે તેઓને કોઈના દબાણમાં ખોટી રીતે ભોગ બનાવાઈ રહ્યા છે મુદ્રેશ પુરોહિત અને એ 31-32 વર્ષથી ત્યાં જોબ કરે છે અને રિટાયર્ડ ને 1 વર્ષ બાકી છે થઈ જ નથી કોઈ અમને ઘરે આવીને કઈ વાત પ્રેસની વાત પ્રેસમાં હોય અને બહારની વાત ઘરની વાત ઘરમાં જ હોય અમે કોઈ દી વાત કરતા નથી અમને કશી એ કે તમારે શું જાણે કરવું છે એટલે અમને કોઈ દી કીધું જ નથી કશું પોલીસ ક્યારે તેમને લઈ ગઈ હતી 11:30 પરમદિવસે 11:30 આપનું શું કહેવું છે હોય શકે બીજાની સંડોવણીના લીધે એમને કંઈક દબાણમાં કંઈક કર્યું હોય એ બની શકે રવિવારે ખુલાસો થઈ ચૂક્યો છે કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યએ મંગેશ સિરગને 9 લાખમાં પેપર વેચ્યું મંગેશે દીપક પટેલ અને દીપકે જયેશ અને દેવલને પેપર પહોંચાડ્યું આખી લિંકમાં અત્યાર સુધીમાં 25થી વધુ લોકોની સંડોવણી હોવાનો પોલીસને અંદાજ છે જો કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી જો અન્ય કોઈને પણ પેપર અપાયું હશે તો આંકડો વધી શકે છે ત્યાર સુધી તો આ આંકડા કરીબ 25-1 જેટલા હતા એ તમને ખ્યાલ છે હવે આ જે પ્રિન્ટિંગ પ્રેસના જે વ્યક્તિ છે એમને આગળ બીજા કોઈને આપ્યા હોય આ આખી ચેનલ સિવાય ટોટલ 3 જગ્યા ઉપર બેસીને એ લોકો કર્યા હતા અને એમને બારોબાર બીજા કોઈને આપ્યા હોય તો એ તપાસની વસ્તુ છે હવે એની પૂછપરછ કરી અને આ ચેનલ સિવાય જેને કદાચ 1-2 જગ્યા આપ્યા હોય તો એમ તપાસ કરીશ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર ફૂટ્યું છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પ્રિન્ટિંગ પ્રેસ સામે કાર્યવાહી થશે કારણ કે બોટી બેદરકારી તેના માલિકની છે હરમેશ સુખડિયા સાથે ઋત્વિ સોની ન્યૂઝ 18 ગુજરાતી ગાંધીનગર રાજ્યની દરિયાઈ સીમામાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને આ અંગે મોટી સફળતા મળી તો જખૌના દરિયામાંથી અંદાજે 400 કરોડનું ડ્રગ્સ પકડાયું દુશ્મન દેશ પાકિસ્તાનનું એક ષડયંત્ર મધદરિયે ખાત થઈ ગયું ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 77 કિલો ડ્રગ્સ પકડાયું છે તેની બજાર કિંમત અંદાજે 400 કરોડ આંકવામાં આવી રહી છે 20 ડિસેમ્બરે જખૌના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાઈ જેને આંતરીને તેમાં તપાસ કરતા ડ્રગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો પાકિસ્તાનની અલગ હુસેની નામની આ બોટમાંથી 6 પાકિસ્તાની નાગરિકો પકડાયા છે બોટ પાકિસ્તાનથી રવાના થઈ ત્યારથી જ એટીએસના અધિકારીઓને જાણ થઈ ગઈ હતી મામુ નામના માણસ જે છે પોતાની બોટ લઈ કરાચી પોર્ટથી લગભગ થોડાક 5-7 નોટિકલ માઇલ દૂર ત્યાં બોટમાં આજે અલ હુસેની બોટ છે એની અંદર એમને મટીરિયલ ટ્રાન્સફર કરાવેલું અને એ લઈને આ લોકો આવતા હતા અને એ ઇન્ફોર્મેશન આપણા અધિકારીઓ પાસે હતી અને કોસ્ટગાર્ડને સાથે લઈ પછી આ ઓપરેશન જે છે એ કરેલું
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લવાઈ રહ્યો હતો. ગુજરાતમાંથી તે રાજસ્થાન થઈને પંજાબ મોકલવાનું આખું ષડયંત્ર હતું. એવામાં અહીં ગુજરાતમાં તેમની પાસેથી હેરોઇનનો જથ્થો કોણ લેવાનું હતું, મદદ કોણ કરવાનું હતું અને પંજાબ સુધી કઈ રીતે પહોંચાડવાના હતા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાજી હસન અને હાજી હાસમ એ નામના બે જે છે બુટલેગર છે અને એ આની અંદર ડીલ કરે છે. આપણે ખબર છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર ઉપર અને ખેતી જે અફઘાનિસ્તાનમાં છે ત્યાંથી સ્મગલિંગ કાર્યવાહી જે છે હેરોઇનની થતી હોય છે. છેલ્લા 3 મહિનામાં જ રાજ્યમાં મોટા ડ્રગ્સ રેકેટનું પર્દાફાશ થઈ રહ્યો છે. એવામાં પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યાં સુધી કે ડ્રગ્સ પહોંચાડવા માટે ગુજરાત આવવા લોકો તૈયાર નથી. પાકિસ્તાનથી હસીમ સમા નામના ડ્રગ્સ માફિયાને પણ કોઈ પેડલર ન મળ્યો. પરિણામે હસીમ સમાએ પોતાના પુત્ર મોહમ્મદ ઇમરાનને ખેપ લઈને મોકલવો પડ્યો. જોકે તેનું ષડયંત્ર સાકાર થાય તે પહેલા જ ડામી દેવાયું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ રાજ્યમાં કોરોનાનો કહેર પણ ફરી માથું ઉંચકી રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ 2 આંકડામાં પહોંચી ગયા. કેટલાક શહેરમાં વાલી મંડળ તરફથી શાળાઓ બંધ કરવા પણ માંગ કરવામાં આવી. છેલ્લા 10-12 દિવસમાં રાજ્યમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે, જેનાથી વાલીઓ, શાળા સંચાલકો અને સરકારની ચિંતા વધી છે. કેસ વધી રહ્યા છે ત્યારે શાળાઓ તકેદારી રાખે છે કે કેમ તેને લઈને રાજકોટમાં શિક્ષણ વિભાગ અને આરટીઓ તરફથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. શાળા ઉપરાંત સ્કૂલવાન અને બસમાં પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનના નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી. ચેકિંગ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ 6 અલગ અલગ ટીમ પણ બનાવી. ખાસ કરીને કોરોના ગાઈડલાઇનનું ત્યાં પાલન થાય છે કે કેમ અને એ સુનિશ્ચિત કરવા માટે આજે આ ટીમ જે છે શનિવારે અને આજે પણ ફરીથી આવ્યા છે. રાજકોટમાં સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે પણ બેઠક યોજી અને જિલ્લાની સ્કૂલમાં કોવિડ કેર કમિટીની રચના કરાઈ, જેમાં સ્કૂલ સંચાલકો, આચાર્યને સામેલ કરાયા છે. આ કમિટી પણ વિવિધ શાળાઓમાં જઈને તબીબોને સાથે રાખીને ચેકિંગ અને નિરીક્ષણ કરશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું માનવું છે કે 1-2 સ્કૂલની ભૂલના કારણે તમામ શાળાઓએ ભોગવવાનો વારો ન આવવો જોઈએ. સુરતમાં ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાતા ડેપ્યુટી હેલ્થ કમિશનરે તમામ ઝોનના તબીબો સાથે બેઠક યોજી અને આગામી દિવસોમાં વધુ સાવચેતી રાખવા સૂચનાઓ અપાઈ. આ બેદરકાર લોકો સામે દંડનીય કાર્યવાહીના નિર્દેશ અપાયા. ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરીને પણ જેમ બને તેમ જેટલું સેકન્ડ ડોઝ બધાનો વેક્સિનનો પૂર્ણ થાય તે બાબતે ડ્રાઈવ ચાલુ કરી હતી. આગામી દિવસોમાં શાળા ખાસ કરીને કોલેજોમાં પણ તમામે તમામ કેમ્પસ વેક્સિનેટ થાય તે માટેનું અભિયાન હાથ ધર્યું છે. પરંતુ સાથે સાથે સુરતના તમામે શહેરીજનોને મારી અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો એટલે કે ખાસ કરીને માસ્ક પહેરવા સંદર્ભે ખાસ કાળજી રાખે. અમદાવાદમાં ઓમિક્રોનને લઈને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ તરફથી પણ એક્શન પ્લાન તૈયાર કરાયો. 70 ખાનગી હોસ્પિટલમાં 2500 બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કરાયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે વાત કરીશું ગાંધીનગરના કમલમમાં આપના દેખાવના મામલા લીધો. આપના નેતાઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. કુલ 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ નોંધાઈ છે. તો ગાંધીનગર પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે. ગેરકાયદે ઘૂસણખોરી અને મારપીટની કલમો લગાવવામાં આવી, છેડતી, રાયોટિંગ, સરકારી મિલકતને નુકસાનની કલમો પણ લગાવવામાં આવી છે. તો કમલમમાં આપના દેખાવના મામલે પોલીસે ગુનો દાખલ કર્યો. આપના નેતાઓ સામે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી. 500 લોકોના ટોળા સામે ફરિયાદ, જેમાં ઈશુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જોઈશું બધું કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. સુરતમાં ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો. પત્નીના ચારિત્ર પર શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરી નાખી. પતિએ પોતાની જ પત્નીના માથામાં કૂકર ફટકાર્યું
અને તેનાથી પરિણીતાને ગંભીર ઈજા પહોંચી. બ્રેઇન હિમરેજ થતા સારવાર દરમિયાન તેનું મોત થયું. હોસ્પિટલ સ્ટાફને કંઈક અજુગતું બન્યાનું જણાતા જ તેમણે પોલીસને બોલાવી, પોલીસે તપાસ કરી અને મૃતકના પતિનો ભંડાફોડ થયો. મૃતકના ભાઈએ જે ફરિયાદ આપી છે ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. જામનગરના દરેડ ગામે પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું. વારંવાર વિવાદના કારણે પિયરમાં સામે બેઠેલી પત્નીથી નારાજ પતિએ ફાયરિંગ કર્યું, જેના કારણે તેની પત્નીને ગંભીર ઈજા પહોંચી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ અને ફાયરિંગ બાદ આરોપી નાસી છૂટ્યો છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો. ફાયરિંગની ઘટનાની ફરિયાદ મળતા જ ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો અને તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં ધોળા દિવસે બેંકની બહાર લૂંટની ઘટના બની. વાણિયાવાડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બહાર લૂંટારુઓ એક વૃદ્ધ મહિલાને લૂંટીને ફરાર થઈ ગયા. વૃદ્ધા પાસે થેલામાં 61,000 રૂપિયા રોકડા હતા અને એક મોબાઈલની લૂંટ કરીને લૂંટારુઓ બાઇક પર ફરાર થઈ ગયા. લૂંટ બાદ વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. નડિયાદ ટાઉન પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. વિરોધ પક્ષના નેતા અંકિત બારોટને સામાન્ય સભામાંથી હાંકી કઢાતા કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાઈ ગયા અને હોબાળો મચાવ્યો. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરતા અંકિત બારોટે મોટા ભાઈએ ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. હોબાળા બાદ કોંગ્રેસના સભ્યો અને સફાઈ કામદારોએ સાથે મળીને રામધૂન બોલાવી. તો સફાઈ કામદારોના પ્રશ્નો લઈને જે વિરોધ જતાવવામાં આવ્યો હતો મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. વિપક્ષના નેતા છે અંકિત બારોટ, તેમને સામાન્ય સભામાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા. તો ફરી એ જ વાત કરીશું કમલમની કે જ્યાં આપના કાર્યકર્તાઓએ જે હોબાળો મચાવ્યો હતો સામસામે આવી ગયા હતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ. તો પોલીસે આ સમગ્ર મામલે કુલ 500 લોકોના ટુકડા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ઇસ્તુદાન ગઢવી છે. ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે પણ પોલીસે ફરિયાદ નોંધી અને આ સમગ્ર મામલે ઘૂસણખોરી મારપીટની કલમો લગાવવામાં આવી છે. આ ઉપરાંત છેડતી રાઇટિંગ સરકારી મિલકતને નુકસાનીની કલમો લગાવવામાં આવી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. ભારે હોબાળો મચાવ્યો. દાહોદના વડાપીપળા ગામમાં ચૂંટણી દરમિયાન થઈ હતી માથાકૂટ. મતદાન કરતી વખતે મહિલા પર હરીફ ઉમેદવારના સાગરીતોએ હુમલો કર્યો. આ હુમલામાં વૃદ્ધ મહિલા અને પુત્રને ઈજા. જે ફરિયાદી છે એમણે ફરિયાદ આપી છે અને 6 લોકોના નામ છે અને અન્ય 500 લોકોનું ટોળું છે જે બતાવવામાં આવ્યું છે. એ 500 લોકોના ટોળા પૈકી આશરે 65-70 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એટલે આશરે અત્યારે હું કહી શકું કે આશરે 70 લોકોની અટકાયત ગાંધીનગર પોલીસે હાલની સમયે કરેલી છે. હા, અત્યારે સિચ્યુએશનમાં પોલીસના કર્મચારીઓને વાગેલું છે અને ફરિયાદ પક્ષે પણ વાગેલું છે. એટલે એનો ઉલ્લેખ પણ FIR માં છે. આપ FIR વાંચશો તો કયા કયા સેક્શન હેઠળ છે, દરેકનું શું છે અને એને કેવો ડેમેજ કર્યો છે તમામની વિસ્તૃત ડિટેલ આપેલી છે. હાલ સુધી એમના તરફથી કોઈ અરજી બી નથી મળી કે કોઈ ફરિયાદ પણ નથી મળી. આક્ષેપો હતા કે
એનો જે બ્લડ સેમ્પલ લેવાયા છે એક આરોપીના, એ બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલીને એનો ડિટેલ રિપોર્ટ 2 કે 3 દિવસમાં આવશે, ત્યારે જ સ્પષ્ટતા કરવામાં આવશે. હાલની સ્થિતિ એ બાબતે કોઈ સ્પષ્ટતા પણ નથી કરવામાં આવી, અત્યારે એ બાબતે કોઈ ગુનો પણ નથી દાખલ કર્યો. સર, આરોપીને કોર્ટમાં ક્યારે રજૂ કરવાનો? આ પ્રાથમિક રિપોર્ટની કોઈ ડિટેલ હાલ ઉપલબ્ધ નથી, પરંતુ આપણે ખ્યાલ છે કે કોરોનાના સમયમાં જ્યારે આપણે માઉથ ઉપરનું જે સૂંઘવાની પ્રક્રિયા છે એ પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે, એ પ્રક્રિયા કોરોનાના કારણે હોસ્પિટલમાં નથી થતી, એટલે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે. વિસ્તૃત રિપોર્ટ આવ્યો નથી ને હોસ્પિટલથી પ્રાઇમરી રિપોર્ટ પણ અમારા જાણમાં નથી આવ્યો. હજી સર કોર્ટમાં ક્યારે હાજર કરવાનો? આવતીકાલે કોર્ટમાં હાજર કરશું. ઈસુદાન ગઢવી, શિવકુમાર, પછી ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણી અને હસમુખ પટેલ જે ગાંધીનગરનો છે. થેન્ક યુ. તો કમલમમાં જે આમ આદમી પાર્ટી તરફથી જે આંદોલન કરવામાં આવ્યું હતું, જે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેને લઈને હાલ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી તેમજ પોલીસ બંનેને ઇજા પહોંચી છે આ મારામારીમાં. ફરિયાદ નોંધી લેવામાં આવે છે ગોપાલ ઇટાલિયા, યશુદાન ગઢવી, નિખિલ સવાણી વિરુદ્ધ, પ્રવીણ રામ વિરુદ્ધ, અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાય છે. સાથે જે યશુદાન ગઢવી જેના પર નશામાં હોવાનો આરોપ ભાજપના મહિલા કાર્યકર્તાઓએ લગાવ્યો હતો, તેને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રિપોર્ટ છે તે હજી આવવાનો બાકી છે.